અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. આપને જણાવી દે કે દિવસે ને દિવસે અસામાજિક તત્વો તેમનો આતંક ફેલાવી રહ્યા છે. અસામાજિક તત્વો જે રીતે ધારાસભ્યને રજૂઆત કરી હતી તે પ્રમાણે દેખાઈ રહ્યું છે કે ભાજપના બે ધારાસભ્યોએ રજૂઆત કરી છે. મહત્વનું છે કે ધારાસભ્યોએ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને રજૂઆત કરી છે. આપને જણાવી દઈએ કે સુરતના વરાછા કાપોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે અસામાજિક તત્વોના ત્રાસને કારણે ધારાસભ્યોએ કમિશનરને રજૂઆત પણ કરી છે. આપને જણાવી દઈએ કે ભાજપના બે ધારાસભ્યોએ રજૂઆત કરી છે, સાથે જ ગૃહમંત્રીને પણ રજૂઆત કરાઈ છે. મહત્વનું છે કે સુરતમાં દિન દહાડે અસામાજિક તત્વોનો જે રીતે ત્રાસ વધી રહ્યો છે તેના કારણે ધારાસભ્યો પરેશાન થઈ ચૂક્યા છે. આજ મામલે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાઈ ગયા છે. શૈલેષ, શું કહેશું, જે રીતે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને હવે ધારાસભ્યોએ પણ કમિશનર અને ગૃહમંત્રીને રજૂઆત કરી છે, શું પગલાં લેવાઈ શકે છે, કાયદેસરની કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે? છેલ્લા 8-10 દિવસ દરમિયાન સુરતમાં અને ખાસ કરીને વરાછા રોડ વિસ્તારમાં જે રીતે મારામારીની ઘટનાઓ બની છે, તેમાં એક રત્ન કલાકારનું પણ મોત થયું છે. તેને પગલે આ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. જોકે પોલીસ કમિશનર સતીશ શર્માનો જો દાવો સાચો માનીએ તો એમના કહેવા અનુસાર દરરોજ સાંજે 6-12 વાગ્યા સુધી પીઆઈ અને ડીવાયએસપી નું રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ શરૂ કર્યું છે. પરંતુ એમ છતાં ચોરી અને ખાસ કરીને મારામારીની ઘટનાઓ ઓછી થતી નથી. આ ઉપરાંત સૌથી વધારે મહત્વની બાબત એ છે કે રસ્તે ચાલતા રાહદારીઓ, નિર્દોષ લોકો આ મારામારીનો ભોગ બને છે. નજીવી બાબતની બોલાચાલીમાં પણ ચાકુ ઉછળે છે, તલવાર ઉછળે છે, ધારિયા ઉછળે છે. તેને લઈને આ વિસ્તારના લોકો ભયભીત થઈ ગયા છે અને ખાસ કરીને હવે જ્યારે ચૂંટણીઓ નજીક છે અને માહોલ બગડી રહ્યો છે ત્યારે ધારાસભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા અને ગઈકાલે જ તેમણે મુખ્યમંત્રી અને અહીંયાના પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. આ બંને ધારાસભ્યો પાટીદાર બહુમતી વાળા વિસ્તાર વરાછા અને કામરેજના ધારાસભ્યો છે ને, તેમણે એ રજૂઆત કરી છે. જી બિલકુલ, આભાર માહિતી બદલ. તો સુરતના કાપોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસથી ધારાસભ્યો પણ હવે હેરાન પરેશાન થઈ ગયા છે અને કમિશનર તથા ગૃહમંત્રીને આ અંગે રજૂઆત કરી છે. ગુજરાત